तो बापानी विदायनो हवे ए समय आवी चुक्यो छे, कारण के आजे रविवारे अने गणपतिनु विसर्जन थवानुं छे। अमदावाद होय के सूरत, तमाम जग्या पर जे हर्षोल्लास साथे जे लागणी सभर बापाने लावामां आव्या हता, तेओने हवे भाव विभोर थईने तेमनुं विसर्जन पण थई रह्युं छे। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, અમદાવાદની વાત કરવામાં આવે, કેવા પ્રકારની તૈયારી, જે એસઓપી ગૃહ મંત્રાલય તરફથી બનાવવામાં આવી છે કે પછી એએમસી તરફથી બનાવવામાં આવી છે, શું એ એસઓપીનું પાલન થતું દેખાઈ રહ્યું છે કે કેમ, અને કેવા પ્રકારની વિશેષતા તૈયારી? જિગ્નેશ, જગદીશ, જે પ્રકારે લોકો રાહ જોતા હોય છે કે 10 દિવસ ગણેશ ગણપતિ બાપાની સેવા કર્યા બાદ આખરે ક્યારે તેમનું પૂજન અર્ચન કર્યા બાદ વિસર્જન કરવું, તેની વાટ જોવાતી હોય છે। ભક્તોમાં એક અનેરો આનંદ જોવા મળતો હોય છે। ભક્તો સાથે વાત કરીશું, કયા પ્રકારની લાગણી અનુભવો છો આજે વિસર્જનનો દિવસ છે, અને કોરોનાની મહામારી બાદ ગયા વર્ષે વિસર્જન નહીં કરી શક્યા હોય, આ વખતે એ ચાન્સ મળ્યો છે, શું કહેશો? આ વખતે અમે વિસર્જન માટે આવ્યા છીએ, રિવરફ્રન્ટ માટે। અત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અમે। છેલ્લા 10 દિવસે અમે ગણપતિની પૂજા કરી છે, પૂજા કર્યા પછી આજે વિસર્જનનો ટાઈમ છે, તો બહુ જ સારું લાગી રહ્યું છે। પણ અહીંયાની સિચ્યુએશન જોતા એવું લાગે છે કે જો ગણપતિના જ માટી હોય, માટીના જ ગણપતિ હોય, તો આપણે અહીંયા ઘરે જ વિસર્જન કરી શકાય એમ, અત્યારે કોરોનાની સિચ્યુએશનને ધ્યાનમાં રાખતા। લોકોની ભીડ પણ જોવા મળી રહી છે, સાથે જ જે પ્રકારે અહીંની વ્યવસ્થા છે તેને લઈને પણ લોકોમાં કેટલેક અંશે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે કીચડ છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જણાતી નથી, જેના કારણે લોકોમાં એ પ્રકારની નારાજગી છે કે લોકોએ ઘરે બેઠા જ વિસર્જન કરવું જોઈએ, કેટલાક લોકોનું એવું માનવું છે। આપને પૂછીશ, જે પ્રકારની અહીં વ્યવસ્થા છે શું કહેશો? હું કહું છું કે અહીંયા આગળ જે સરકારશ્રી વ્યવસ્થા કરી છે કુંડની, એ બરાબર કરી છે, પણ બને ત્યાં સુધી લોકોએ ઘરમાં વિસર્જન કરવું જોઈએ, એ હિતકારી છે, કારણ કે પોલ્યુશન અને સમય બધી રીતનો બગાડ ના થાય, તેમ છતાં બી સરકારશ્રીએ સારી વ્યવસ્થા કરી છે, કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં લગભગ 41 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે, સાથે જ ફાયરના જવાનોની વાત કરવામાં આવે તો 171 જેટલા ફાયરના જવાનો ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે, તમામ જગ્યાઓ પર તૈનાત કરાયા છે, પોલીસ દ્વારા પણ એ જ પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગણપતિ બાપાની 10 દિવસ જ્યારે સેવા કરવામાં આવી હોય અને ત્યારબાદ જ્યારે વિસર્જનનો સમય હોય ત્યારે સૌ કોઈમાં એક અનેરો આનંદ જોવા મળતો હોય છે, અને એટલા માટે સૌ કોઈ અનેરા આનંદથી વાટ જોતા હોય છે કે આખરે ક્યારે આ મોકો મળે, અને આ મોકાની તેઓ વાટ જોતા હોય છે, વાતે ગાતે ગણપતિ બાપાને વિસર્જિત કરવા માટે તેઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ આ વખતે કોવિડની ગાઈડલાઈનને ધ્યાન પર રાખી ખૂબ જ લિમિટેડ લોકો આવી રહ્યા છે। કેટલાક જે ગ્રુપ છે તેમાં મોટી સંખ્યામાં પણ લોકો આવી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય। બિલકુલ જિગ્નેશ, આભાર માહિતી માટે। તો 41 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે, કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવ્યા છે, અને ત્યાં એસઓપીના પાલન સાથે આ ગણપતિજીનું વિસર્જનની જે આ આખી વિધિવત પ્રક્રિયા છે તે લોકો કરતા દેખાઈ રહ્યા છે। કોઈને પણ ત્યાં નજીક કે અંદર જવાની પરવાનગી નથી મળી તેવું પણ દેખાઈ રહ્યું છે, જે